ઘડિયાળ કરતા હોકા યંત્ર વધારે ઉપયોગી છે કારણ કે કેટલું ચાલ્યા તેને કરતા કઈ દિશામાં ચાલ્યા નથી તે વધારે જરૂરી છે જય શ્રી કૃષ્ણ મિત્રો તો વાત કરી રહ્યા છે એસઆઈ ટુ પ્રીવિયસ વિડીયોની અંદર વાત કરીએ કે એસઆઈ વનની ક્લેરિટી એ લખશું કે જે ડાયમંડ છે આપણી પાસે તો એને આપણે આ ટેન એક્સના આઈ ક્લાસથી જોયો ત્યારે આ અંદર આપણને નોર્મલ ડિફેક્ટ્સ દેખાણી ત્યાર પછી એસઆઈ વન પ્યોરિટી છે તેની કરતાં થોડીક વધારે ડિફેક્ટ્સ તો એવી ડિફેક્ટ્સને આપણે એસઆઈ ટુ પ્યોરિટીના ડાયમંડ કહી શકીએ બટ નોર્મલી જ્યારે એસઆઈ ના પ્યોરિટીના ડાયમંડ તમે જોતા હશો ને ત્યારે એની અંદર તમને કસર અને જીરાણનું પ્રમાણ થોડુંક વધારે દેખાશે વધારે એટલે કે ડાયમંડ થોડોક ભરેલો છે દસેક ટકા જેવો ભરેલો છે તો એવા ડાયમંડને નોર્મલી એસઆઈ ટુ

તમે કહી શકો ને યુઝઅલી બલ્ક તમે કહી શકો ને એવી ડિફેક્ટ્સ આપણને દેખાય તો એ બધી જે છે એને આપણે કહી શકીએ એસઆઈ ટુની ક્લેરિટીના ડાયમંડ કારણ કે ઇન્ક્લુઝન છે ને એ એકદમ ઇઝીલી આપણને દેખાય છે જ્યારે બી આપણે આઈ ગ્લાસ લગાડીએ છીએ ત્યારે આપણને ઇન્કલુઝન ત્યાર પછી જ્યારે આપણે એની વિઝિનિટી ફાઇન કરીએ ત્યારે પણ આપણને ઇન્ક્લુઝન્સ એવા દેખાતા હોય છે જે એસઆઈ ટુ ક્લેરિટીની અંદર ઇન્ક્લુડ થતા હોય છે તો એસઆઈ ટુની ક્લેરિટી એટલે કેવા ડાયમંડ કે નોર્મલી આપણે કોઈ બી ડાયમંડને આઈ ગ્લાસ મારીએ છીએ અને એને જોઈએ છે કે ભાઈ પર્ટિક્યુલર આની અંદર તો ડિફેક્ટ્સ છે પણ ડિફેક્ટ્સ બહુ હેવી છે એસઆઈ વન કરતાં થોડીક વધારે છે જે દસથી બાર ટકા તો ડાયમંડની વધારે એવી ડિફેક્ટ્સ કહી શકીએ તો એવા ડાયમંડને આપણે એસઆઈ ટુ ક્લેરિટીના ડાયમંડ કહેશો પણ એસઆઈ ટુ ક્લેરિટીની અંદર પાંચથી સાત પણ ડિફેક્ટ્સ આવી શકે છે બટ એ ડિપેન્ડ કરે છે કે ડિફેક્ટ કેવી છે લાઈક કે નોર્મલી એમની અંદર ટપકાનાસ પણ આવતી હોય છે તો ટપકાનાસ ઇન્ક્લુડ થયેલી હોય છે અને એસઆઈ ટુની ક્લેરિટીની અંદર લઈ શકો પણ અંદર જોવાનું છે કે કસરને જીરણનું પ્રમાણ કેટલું છે કસર અને પ્રમાણ વધારે છે તો સ્લાઇટલી એને આપણે આઈ થ્રીની ક્લેરિટી એસઆઈ વન કેટેગરીમાં મૂકશું તે પણ આપણે ડિફિકલ્ટ બનતું હોય છે પણ એસઆઈ વનની ક્લેરિટી એટલે નોર્મલ ડિફેક્ટ છે જે એકદમ પિન પોઈન્ટ નાશ છે ત્યાર પછી હેર જીરમ છે તો એવા બધા આખું સમૂહ છે જે સ્પ્રેડ નાશ આપણે કહી શકીએ પણ સ્પ્રેડ નાશ છે એ એકદમ નોર્મલ આવતી હોય તો એવા ડાયમંડને આપણે એસઆઈ વન ક્લેરિટીના ડાયમંડ કહીશું ત્યાર પછી એસઆઈ ટુ ક્લેરિટી છે તો સ્લાઇટલી વધારે આવતી હોય છે ટેનએક્સના હાઈ ગ્લાસથી આપણે જોવો છો ત્યારે ઇઝીલી આપણને ફાઇન્ડ થાય છે તો એવા ડાયમંડને આપણે નોર્મલી એસઆઈ ટુ ક્લેરિટીના ડાયમંડ કહીશું બટ આઈ વન અને એસઆઈ ટુની અંદર બેઝિક તમે ડિફરન્ટ જુઓ તો ડાયમંડ તમે નરી આંખે જુઓ ને ત્યારે એસઆઈ ટુની અંદરની પણ ડિફેક્ટ તો તમને દેખાય છે જ્યારે એસઆઈ વનની અંદરની ડિફેક્ટો બહુ રેર કેસમાં દેખાતી હોય છે તો એસઆઈ ટુ ક્લેરિટીનો ડાયમંડ આપણે જ્યારે આઈ ગ્લાસ મારીને આપણે એને ઓબ્ઝર્વ કરીએ છીએ ત્યારે એ આપણે ટોટલી ધ્યાન રાખવાનું છે કે એસઆઈ ટુ ક્લેરિટી જે ડાયમંડ આપણને મળે છે એ ડાયમંડની અંદર સ્લાઇટલી જે ડિફેક્ટ ટુ છે એ કેવી છે